જય માતા મિત્રો, જય વચરાજ. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અત્યારે વાગ્યા છે 3:15 થવા આવ્યું છે અને પવન આપણે જરાક પડી ગયું છે, 50% પવન પડી ગયું છે અને બેટરી થોડી ચાર્જ થઈ ગઈ હતી. તો મેં કીધું હાલો જરાક વ્લોગ બનાવીએ, ખાલી ઝલક જોઉ તમે. ચાલુ વરસાદમાં આપણે વ્લોગ બનાવીએ છીએ અને પવન 50% હળવું થઈ ગયું છે અને હવે ખાલી આપણે વરસાદની જાગાઈ છે વધારે પડતી. આટલો વરસાદ પડે છે કે છેલ્લા વાયા પૂર, એક છેલ્લા વાયા તો પૂર થઈ ગયા છે અત્યારે. અને અત્યારે જે વરસાદ ચાલુ છે અને ગાજવીજ સાથે છે વરસાદ, એટલે મેં કીધું હાલો જરાક વ્લોગ બનાવું. અને અહીંયા વરસાદ તો પડે છે, દિવાલના ઓસમાં ઊભો જઉં, તમને સામેનો નજારો ખાલી દેખાડું. પવન છે પણ આટલો નથી, ઓલો પવન તો આનાથી 3 ગણો હતો. પણ વરસાદને છે ને, ઓલો પવન જ્યાં સુધી હતો ને ત્યાં સુધી વરસાદ જમીનને બહુ અડતો જ નહોતો એમ કહેવું હોય તો કહી શકાય. અત્યારે ખાલી નજારો જો, આટલો વરસાદ છે અને સતત ચાલુ જ છે એમ તો. અને હમણાં એક કડાકો એ ટાઈપનો થયો હતો કે તે પછી પવન થોડો શાંત થયો છે. અને વાવાઝોડાનો જે ખતરો હતો એ તો આપણામાંથી નીકળી ગયો. આપણો આ નવેરો છે ને અમારે પછવાડે, એ આખો ભરાઈ ગયો છે અને છલી ગયો છે, એટલે એ કાઢીએ બાઈને નીકળી ગયું છે પાણી. જેવા ફરિયામાં પાણી જાય છે અને ફૂલ પાણી આવે છે, તો હું આ થોડુંક આડું દીધેલ છે તો એટલું બધું પાણી આવે છે. આ બાજુ જરાક રહી ગયો છે વરસાદ, એટલે આપણે આટો મારીએ. થોડા થોડા છાંટા પડે છે એમ તો, પણ ધીમે ધીમે આવેલા જ અહીં આપણે જરાક જોઈ હું હકીકત છે. જો આમાં પાણી છે ને ભરાઈ ગયું છે એટલું, હવે આગળ આવેલા જ અહીં થોડો થોડો છાંટો તો પડે છે, પણ કેમેરા માથે પડશે ને તો પછી સામે ધૂંધું દેખાશે. ખાસ રાખી દઉં, હવે આગળ આવી લાગે જે આ કાઢીએ છે ને બાજુમાંથી જઈ, પાણી ખાલી નથી હકતો. અને આ મારો ગરેડો છે એ ફૂલ આવે છે પાણી, અને આ ખેતરમાં પાણી ભર્યું છે એનું કાઢીએ છે. એથી જો પાણી જરાક નજીકથી જોઈ, જો આ પાણી ફૂલ આવે છે. અત્યારે રહી ગયો છે થોડોક વરસાદ, કોકોક છાંટા પડે છે. જોવા પાણી કલાક 1.5 કલાકનો વરસાદ છે, પ્રતિદિન 1.5 કલાક. 1.5 કલાકમાં તો છે ને તરબોળ કરી નાખ્યું હતું, છેલ્લા વાયા બધું ફૂલ થઈ ગયું. નદીમાં પાણી ફૂલ આવ્યું હશે એ બાજુ, તો આપણે ગામ બાજુ ગયા નથી, પણ આ કાઢીઓ જેવું જાય છે. કાઢીયા ઉપરથી તમે અંદાજ મારી લ્યો કે કેટલોક વરસાદ હશે. અને એ નજારો એકદમ તમને મજા આવે એવો નજારો છે. અને પાણી જાય છે ફૂલ ફોસથી, પાણી ભર્યા છે ખેતરમાં. અડધું ખેતર ભર્યું છે, લગભગ 5-1 વીઘામાં પાણી હશે આ. અને 1-1.5 ફૂટ એની ઊંડાઈ હશે. અને આપણો ગરેડો જાય છે ફૂલ, આ ખેતરમાં પાણી દેખાય છે અત્યારે. તો મેં કીધું હાલો જરાક આટો મારીએ અને આપણો વ્લોગ શૂટ થઈ જાય, બે કામ થાય. થોડી થોડી નુકસાની એમ તો થઈ જાય, અમુક જગ્યાએ જાળવાને પડ્યા છે, તો આપણે એ બાજુ જઈશું તો જોશું. આપણે જો પાણી જો ખાલી કાઢિયામાં ફૂલ પાણી આવે છે. હવે રહી તો ગયો છે વરસાદ, પણ હવે આગાહી બહુ છે નહીં વરસાદની, ખાલી આપણે છે. બાકી પવન હતો ને
એ તો ભૂકા કાઢી નાખે એવો હતો. એટલે આપણે અમુક કહેતા હતા પાંખ જ છે એ કે વાવાઝોડા નહીં, પણ પાંખે દૂચા કાઢી નાખે લ્યો ને એમ કેવું હોય તો કહી શકાય આપણી ભાષામાં. ભરતને મયુરને ગાડીમાં બેઠા ચાર્જિંગ કરવા, એની બેટરી લો થઈ જાય છે, પછી ધક્કો મારીને ઉપાડી દી, પાછી બેટરી થોડી ચાર્જ થઈ ગઈ છે. એટલે એવું છે, આપણે જરાક ઓલી બાજુ જાય. હવે આ બાજુનો તમે જોવો નજારો, પાણી દેખાય છે જે બાજુ જોવો એ બાજુ. કોઈ નુકસાની જેવું વરસાદે નથી અને નુકસાની જેવું પવને નથી, પણ પવન તો બહુ હતો, અમુક ઝાડવા નાંદે પોચી જગ્યામાં પડી ગયા છે. અને આ પાણી જાય છે આપણે નવેરામાં, નવેરો ફૂલ થઈ ગયો છે, ઓટલો બધું થઈ ગયું છે. જો પાણી જાય છે, કાઢી ઓલી બાજુ ખલી નથી એક સીધા માથે ટપે છે પાણી. અને આ થોડુંક અહીંયા જો ધોપ પડી છે, પણ આટલું વાંધો ના આવે. હવે અહીંયા ચીપર આવી ગયા છે, આ પાણી જ ભર્યું છે. જો હા, એટલે આવું બધું છે. મેં કીધું હાલો આપણે જરાક લોક બનાવીએ અને આ નજારો આમ જોવા જેવો છે, મજા આવે. જો આ પાણી જાય છે ખાલી, આ લગભગ બે ખેતરનું પાણી છે આ બાજુ. અને આ ખેતર તો સમતોલ ભર્યું છે આખું, જોવા આ સમતોલ ભર્યું છે પાણીથી. અને આટલું પાણી આ બાજુથી આવે છે અને થોડુંક ઉપરથી આવે છે, એટલે બે જગ્યાનો એક ખેતરમાં પાણી ભેગું થાય છે. એટલે આ ખેતર અને આગલું ખેતર એ બે સમતોલ થઈ ગયા છે, સપાટ દેખાય છે પાણીથી જેવો ખાલી. એટલે વરસાદ ત્રાટક વરસાદ હતો, આપણે તો નુકસાની વાળું તો બાને હતું જ નહીં, અને પવન હતું ત્યારે થોડુંક આપણે જાળવાને એવું પડી ગયું હતું, એના સિવાય બીજું કાંઈ થયું નથી. આમ વરસાદ આપણે ભાષામાં કહીએ તો સધીરો હતો, નુકસાન જેવો છે નહીં. આ પાણીનો ફોસ આવે છે જેવો ખાલી, આ પાણી દેખાય છે આમાં. એક ડબ્બો પડ્યો છે અહીંયા, પડ્યો તો અમારા ઘરની આગળ, એ ત્રણેય નીકળી ગયા છે. પાણી કરી દીધું છે કલાક દોઢ કલાકમાં, એટલો ત્રાટક વરસાદ પડ્યો છે. જરા શ્લોક બનાવું, આમાં મોબાઈલમાં ટૂંકમાં પાણી થોડું ઘણું કહી દેવાશે, પણ ભલે કહી દઉં.